રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિષય કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ રોષે ભરાયેલ ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગામે ગામ ઉગ્ર આંદોલનની શરૂઆત કરી હતી પરંતુ ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને બદલે એમને જ ઉમેદવાર જાહેર કરતાં ગુજરાતના ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુની જાહેરાત કરી હતી જે અંતર્ગત આજે જામનગર જિલ્લા કાલાવડ તાલુકાના ઉમરાળા માછડા ફગાસ અને ભંગડામાં ક્ષત્રિય સમાજનો ધર્મ અર્થ રથ આવી પહોંચ્યો છે જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આ રથમાં ક્ષત્રિય સમાજનો લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને જય ભવાની જય ભવાની નામ મારા લગાડ્યા હતા